એલ્યુમિનિયમના વાસણમાં તૈયાર કરેલું ભોજન તમને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોના સ્વાસ્થ્ય માટે તો તે જોખમ સર્જનારું બને છે. જાણો કેવી રીતે. વિવિધ અભ્યાસ અને નિષ્ણાતોના તારણ પ્રમાણે એલ્યુમિનિયમથી બનેલા વાસણમાં ખાવાનું ખાવાથી હાડકા નબળા પડી શકે છે, માનસિક બીમારીઓ પણ થઈ શકે છે અને આની સાથે લીવર અને નર્વસ સિસ્ટમને પણ નુકસાનની સંભાવનાઓ રહેલી છે. આ સાથે કિડની ફેલિયર, ટીબી, અસ્થમા, સંધિવા, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો પણ થઈ શકે છે. કેટલાક તારણોમાં તો એવું સામે આવ્યું છે કે એલ્યુમિનિયમને રસોઈ માટે વિશ્વની સૌથી ખરાબમાં ખરાબ ધાતુ ગણાય છે. રસોડામાં અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હોય છે, પરંતુ મોટા ભાગે આપણે શાક તેમજ બીજી ખાવાની ઘણી બધી વાનગીઓ એ એલ્યુમિનિયમના વાસણમાં બનાવીએ છીએ. એલ્યુમિનિયમના વાસણો જલ્દી કાળા થઈ જાય છે અને આ કાળાશ એ તમારા શરીરને અંદરથી ઘણું જ બધું નુકસાન કરે છે. એલ્યુમિનિયમના વાસણમાં રાંધવાથી સંભવિત નુકસાન: યાદશક્તિ નબળી પડે, ડિપ્રેશન આવી શકે, મોઢામાં ચાંદા પડે, અસ્થમા થવો, કિડની ફેલ થવી, આંખોની સમસ્યા થવી. એલ્યુમિનિયમના વાસણો દરેક ઘરમાં જોવા મળતા હોય છે. એલ્યુમિનિયમના વાસણો બોક્સાઇટથી બનાવવામાં આવેલા હોય છે. આયુર્વેદ અનુસાર તેમાં બનેલો ખોરાક માત્ર શરીરને જ નુકસાન નથી પહોંચાડતો, પરંતુ આયરન અને કેલ્શિયમને તે શોષી લે છે. તેથી એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. એલ્યુમિનિયમના પ્રેશર કુકર લોકોના ઘરમાં સરળતાથી મળી રહે છે. એલ્યુમિનિયમ પ્રેશર કુકરથી રાંધવાથી 87% પોષણ ખાવાનું દૂર થઈ જાય છે અને તેથી જ સ્પષ્ટ છે કે આ વાસણનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કેટલાક રિસર્ચ પ્રમાણે એલ્યુમિનિયમની ખરાબ અસર મગજ પર થતી હોવાનું પણ સામે આવ્યું છે અને તેના ઉપયોગથી બાળકોમાં ડિસ્લેક્સિયા અને ઓટિઝમની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને આજના જમાનામાં વિવિધ જગ્યાએ મોટા મેળાવડામાં લગ્ન પ્રસંગોમાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ થાય છે. આ એલ્યુમિનિયમમાં ખોરાક રાંધવું એક ખૂબ નુકસાનકારક છે અને તેના કારણે વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે. અમુક ટેમ્પરેચરથી વધારે જ્યારે એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક મૂકવામાં આવે અથવા તેમાં ખોરાક રાંધવામાં આવે ત્યારે તેમાંથી એલ્યુમિનિયમનો કેટલો ભાગ એ ખોરાકમાં પડે છે, એલ્યુમિનિયમના કેટલાક આયન છે તે પણ તેમાં પડે છે, જેના કારણે એ લાંબા ટાઈમની કેપેસિટી કરી શકે છે. આ જે ખોરાક જ્યારે સેવન કરવામાં આવે ત્યારે તેના કારણે શરીરના મસલ્સમાં, શરીરના લીવરમાં ફેરફાર પડે છે અને હાડકામાં વિવિધ જગ્યાએ એલ્યુમિનિયમ શોષાય છે અને એની અંદર રહી રહ્યા છે, પરિણામે તે ટોક્સિસિટી પેદા કરે છે. આથી તરતની અસરો થતી કે પેટમાં ગેસ થવો, પેટમાં દુખાવો થવો, એસિડિટી થવી વગેરે જેવી તકલીફો થાય છે, લાંબા ટાઈમ સુધી ખાટાઓ કરાવવા વગેરે જેવી તકલીફો થાય છે, અનિદ્રા થવી જેવું થાય છે અને લાંબા ટાઈમ સુધી જો આ પ્રકારના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવામાં આવે તો તેના કારણે કિડનીના રોગો છે, અલ્ઝાઇમર્સ રોગ છે કે જેમાં સ્મૃતિનો હ્રાસ થાય છે, મગજની બીજી બીમારીઓ જે થાય છે, હૃદયની ગતિમાં પણ અવરોધ ઊભો થાય છે વગેરે જેવા ક્રોનિક અને લાંબા ગાળાના રોગો.